દર્દ નું મલમ દિલ માં ફસાયો એ કાંટો એ તું હર એક જન્મ થી માગી કસમ થી ત્યારે મળી આવડી દોસ્તી જીવવામાં જોડે પણ શ્વાસ છોડે ત્યારે એ સાથે જવું હોશથી તું મારો દરિયો ને કાંઠો એ તું મારો દરિયો ને છાંટો એ તું આજે કેટલા સમય પછી આપણે બંને સાથે મળ્યા છીએ. પેલા તો આપણે નાના હતા ત્યારે દરરોજ આપણે ગામના વડલે રમવા જતા. આહો વિક્રમ, મને તો આપણું બચપણ હજુ એવું ને એવું જ યાદ છે. સમય સંજોગ બદલાણા, આ પૃથ્વી પર રહેનારા લોકો બદલાણા, તો હજુ એ તારી ને મારી દોસ્તી રામ લખન જેવી જ છે. અને એટલે જ તો કહેવાય છે કે તું મારો દરિયો અને હું તારો કાંઠો. હા હો વિશાલ, દોસ્તી તો તે નિભાવી જાણી છે. સુખમાં અને દુઃખમાં પછી ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય, તું ખાલી એક વાર મારા ખભા ઉપર હાથ મૂકે ને તો મારું હૈયું હળવું થઈ જાય. અને એવા ડૂબળા સમયમાં તું મારી પડખે ઉભો રહ્યો છે. તારી આ દોસ્તીનું ઋણ હું ક્યારે ચૂકવીશ? અરે મારા વાલા, દોસ્તીમાં ક્યારે ઋણ કે આભાર ના હોય. દોસ્તીમાં તો હંમેશા મોજે દરિયા જ હોય. હા મારા ભાઈ, ચાલ બનકે ખડે હો તુમ તો કિસ બાત કા ગમ, ચાલો અબ ચલે. હા હા, ક્યું નહીં, વૈસે ભી બહોત લેટ હો ગયા હૈ, ચલો. હા ચલો. બહુ થઈ ગયું, હવે તો મને જરાય સહન થતું નથી આ બંનેને સાથે જોઈને. સહન તો મને પણ નથી થતું ભાઈ, પણ જ્યાં સુધી વિક્રમનો દોસ્ત વિશાલજીની સાથે છે ત્યાં સુધી આપણે વિક્રમનું કંઈ નહીં બગાડી શકીએ. સચિન, એ ના ભૂલ કે જે કામ બળથી ના થાય એ કામ કળથી થાય, અને જે કામ કળથી પણ ના થાય એ કામ આ સૂર્ય ભાઈથી થાય. હા ભાઈ, એ વાત તો સાચી છે હો, પણ હવે આ બંનેને અલગ કઈ રીતે કરશું? એનો પણ એક રસ્તો છે મારી પાસે. શું રસ્તો છે ભાઈ? તો સાંભળો. વાહ ભાઈ વાહ, આઈડિયા તો તમારો જોરદાર છે, અને આ આઈડિયા 100% કામ કરશે. મને તો એમ હતું કે આ કેસ સોલ્વ કઈ રીતે કરશું. આજ સુધી કોઈ એવો કેસ નથી કે આ સૂર્યભાઈના હાથે સોલ્વ ના થયો હોય. હા ભાઈ હો, ઇસીલિયે તો હંમેશા મેં આપકો ભાઈ ભાઈ કહે કે બોલાતા હું. એ તો તારી લાલચ હે કાલિયા. ચાલો રે. સારું લે ભાઈ વિક્રમ, હવે આમ પણ બહુ મોડું થઈ ગયું છે તો હવે જવું પડશે ઘરે. સારું ભાઈ, ધ્યાન રાખીને જજે, અને અત્યારે ના જવું તો ચાલ મારા ઘરે લંચ કરીને જજે. અરે ના બે, જો ટાઈમસર ઘરે ના ગયો ને તો ઘરે તો મારી વાટ લાગી જશે. હા હા ભાઈ, સારું ચાલ ભાઈ. ઓકે ભાઈ, મળીએ પછી. ઓકે. Thank you.
ભાઈ વિક્રમને કોલ કરવા દે કે હું ઘરે પહોંચી ગયો, નહીં તો એ ખાલી ખોટી ચિંતા કરશે. ફોન ક્યાં ગયો મારો? વિશાલ, ફોન આપતો તારો, એક રીલ બનાવીને આપું. હા હા લે, કેમ નહીં મારા ભાઈ. અરે ફોન તો મારો વિક્રમની જોડે રહી ગયો, જવું તો પડશે જ ફોન લેવા. ચાલ જવા દે પાછો. વિક્રમ, એ વિક્રમ, અલ્યા વિક્રમ, આને અહીંયા થોડી વાર પહેલા જ ઉતાર્યો છે, અચાનક ક્યાં મળી પાછો ગાયબ થઈ ગયો? વિક્રમ, એ વિક્રમ, પેલા મહેમાન ને ઉઠાડો, હવે એમની વિદાય નો સમય થઈ ગયો છે. હા ભાઈ. એ ચાલ ઉભો થા. મમ્મી ઊંઘવા દે ને સવાર સવાર માં. અહીંયા કોઈ તારી મમ્મી બમ્મી નથી, ચાલ ઉભો થા, પછી કાયમ માટે તારે ઊંઘવાનું જ છે. સૂર્યા, તું
હા હું પણ હું અહીંયા કેવી રીતે તું અહીંયા કેવી રીતે આવ્યો અને કેમ તને અહીંયા લાવ્યો એ બધું જાણીને તું શું કરીશ કેમ કે હવે તારી આ અંતિમ ઘડી છે બોલ હવે તારી કોઈ આખરી ઈચ્છા હોય એ પણ પૂરી કરી દઉં બોલ છે કોઈ આખરી ઈચ્છા હા છે ને તો બોલ જલ્દી શું છે તારી આખરી ઈચ્છા તારું મોત સાચું સાંભળ્યું તે તારું મોત જ જોવે છે મારું મોત તો તું જોઈશ પણ અહીંયા નહીં ઉપર જઈને એ પૂરો કરી દો આને રાજ કરીશ એ વિચાર તારા દિમાગ માં હોય તો કાઢી નાખજે કેમ કે તું મને મારી નાખીશ પણ મારા ભાઈ વિશાલ ને તું ક્યારેય નહીં મારી શકે આજે તારા નસીબ સારા છે કે એ મારી સાથે નથી જો એને ખબર પડી કે તે મારું કિડનેપ કરી અને મારું મર્ડર કરે છે તો એ અહીંયા આવીને તારા એટલા ટુકડા કરશે એટલા ટુકડા કરશે એટલા ટુકડા કરશે કે તને દાંતમાં આ નદીથી રેતી પણ ઓછી પડશે સાંભળ બે કોળીના વિક્રમિયા એવો કોઈ માયકા લાલ નથી કે મને મારી શકે એવી કોઈ ટોપ નથી કે મને તોડી શકે એવો કોઈ દુનિયાનો જાદુગર નથી કે મને મંત્રી શકે અને તું આ સૂર્યા ભાઈને મારવાની વાત કરે છે એ પકડો આને આજે તો આ ગયો સીધો ઉપર આ શું થઈ ગયું તને વિશાલ વિશાલ આ શું કરી નાખ્યું તે વિશાલ 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 ખોલ મારા ભાઈ આ ખોલ ખોલ આમ આમ મને એકલો છોડીને ના જા હું તારા વગર કઈ રીતે જીવી શકીશ આખી જિંદગી તે મને સાથ આપ્યો અને આમ છેલ્લે છેલ્લે તું મને અધવચ્ચે મૂકીને જાય છે જો કે આને ઉપર જવાનું તો પાકું જ હતું તને કિડનેપ કર્યો એના પહેલા જ મેં મારા અડધા માણસોને વિશાલની પાછળ જ લગાવી દીધા હતા પણ ખબર નહીં આ કેવી રીતે બચી ગયો પણ સારું કહ્યું અહીંયા મારા હાથે જ મરાઈ ગયો હવે તને મારતા દુનિયાની કોઈ તાકાત મને રોકી પણ નહીં શકે રોકી પણ નહીં શકે કેવાથી તને આજે અહીંયાથી જીવતો જવા દઉં છું નહીં તો નહીં વિશાલ ચાલ વિશાલ વિશાલ સૂર્ય બસ વિક્રમ રડીશ નહીં ભલે આજે હું તારાથી
દૂર થાઉં છું. નહીં વિશાલ, પણ હું હંમેશા તારી સાથે જ છું એવું જ માનજે. તું મારો દરિયો હતો અને હું તારો કાંઠો છું અને હંમેશા રહીશ. ગુડ બાય. ગુડ બાય. નહીં નહીં વિશાલ.